ચેપ્ટર નંબર એક ચાલુ છે આપણું, એમાં લેક્ચર બીજો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ફેરફાર, કાલે ભાઈ એટલે ગયા લેક્ચરની અંદર આપણે ત્રણ પ્રવૃત્તિ ભણ્યા. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર કયા કયા હોય? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર એની અંદર પહેલું કે ભૌતિક અવસ્થા બદલાય. રંગમાં પરિવર્તન આવે, તાપમાનમાં ફેરફાર થાય, અને કોઈ વાયુ ઉત્પન્ન થાય. જ્યારે પણ આમાંથી કોઈ પણ એક થતું હોય તો એને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકીએ છીએ. ગઈકાલે આપણે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હતો એમાં ઉષ્મા ઉત્પન્ન થઈ હતી, એટલે આપણે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કીધી. તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે છે કે રાસાયણિક સમીકરણને કેવી રીતે લખાય? નવમા ધોરણની અંદર આપણે ભણ્યા છીએ, છતાં થોડું વધારે કે રાસાયણિક સમીકરણને કેવી રીતે લખાય. તો વચ્ચે આપણે તીર દર્શાવીએ છીએ, તો તીરની જે ડાબી બાજુ એટલે સમીકરણની અંદર જે ડાબી બાજુએ હોય એને પ્રક્રિયકો કહેવાય. જમણી બાજુએ જે હોય એને નિપજો કહેવાય. અને વચ્ચે શું દર્શાવવામાં આવે? તો તીર દર્શાવવામાં આવે. અહીંયા લખ્યું છે મેગ્નેશિયમની પટ્ટી, એટલે ગઈકાલ વાળી જે પ્રક્રિયા હતી એ કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ બંનેને આપણે પ્રક્રિયકો કહીએ. પ્રક્રિયકો વધારે હોય એક કરતા વધારે તો વચ્ચે પ્લસ મુકાય. એવી રીતે નિપજની અંદર નિપજો એક કરતા વધારે હોય તો ત્યાં પણ પ્લસ મૂકીને લખી શકાય, એટલે આ નિપજ છે. બરાબર. હવે આ રાસાયણિક સમીકરણ લખ્યું એ સંતુલિત નથી, તો નથી એટલા માટે એને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, સંખ્યા સમાન નથી. દાખલા તરીકે અહીંયા ઓક્સિજન બે છે, ઓક્સિજન અહીંયા એક જ છે, તો એવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. બીજો શબ્દ એનો એવો છે કે કંકાલ રાસાયણિક સમીકરણ કહેવાય. હવે નવો ટોપિક, એક સમીકરણ છે, કોઈ પણ સમીકરણ લઈ લે, એને સંતુલિત કરવું છે. તો સંતુલિત કરવા માટે આપણી પાસે સ્ટેપ છે, પગલા. બરાબર. લાઈનમાં આપણે એને કઈ રીતે સંતુલિત કરીએ, પગલા સ્ટેપ વાઇઝ આપણે શીખવાડી રહ્યા છીએ. તો આપણે અહીંયા લીધું છે Fe પ્લસ H2O, લોખંડ છે, પાણીની વરાળ છે, આયર્ન ઓક્સાઇડ બને છે અને H2 એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પગલું એક, પ્રત્યેક સૂત્રને ખાનામાં લખવામાં આવે છે. પ્રત્યેક સૂત્રને ખાનામાં લખવું એનો મતલબ શું કે એની ફરતે બોક્સ દોરી દેવાનું. હવે દરેક તત્વના પરમાણુની સંખ્યા ગણો. આની અંદર પરમાણુ કેટલા છે? ડાબી બાજુ એટલે આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ડાબી બાજુ એ આ Fe. Fe કેટલો છે? તો કે એક. હાઇડ્રોજન કેટલો છે? તો કે બે. અને ઓક્સિજન? તો કે એક. હાઇડ્રોજન બે. હવે આ જમણી બાજુ Fe કેટલા? ત્રણ. હાઇડ્રોજન કેટલા? બે. અને ઓક્સિજન કેટલા? તો ચાર. આપણે દરેક તત્વના પરમાણુની સંખ્યા ડાબી અને જમણી બાજુએ ગણી. હવે પગલું ત્રણ, વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરો. આની અંદર વધુ પરમાણુ ધરાવતું સંયોજના અને એની અંદર જે પરમાણુ જે છે તત્વ વધારે છે એ કયા? તો ચાર. એટલે ઓક્સિજન ચાર છે.
એટલે આપણે ઓક્સિજનને પસંદ કરીએ, એફી ત્રણ છે એટલે પહેલા આપણે ઓક્સિજન લઈએ છીએ, તો ઓક્સિજનને પસંદ કરીએ. હવે શરૂઆતમાં ઓક્સિજન પ્રક્રિયકોની અંદર ઓક્સિજન ક્યાં છે, તો કે અહીંયા એટલે H2O. અહીંયા ઓક્સિજન કેટલો છે, તો એક છે. એવી જ રીતે નિપજ, એમાં ઓક્સિજન કેટલો છે, ચાર. તો આ બંનેને સંતુલિત કરવા માટે એકને આપણે ચાર વડે ગુણો અને ચારને આપણે એક વડે ગુણો, એટલે બંને સરખા થઈ ગયા. હવે આપણે સમીકરણની અંદર લખતા જઈએ છીએ. આ નીચે મેં સમીકરણ લખ્યું છે, એમાં હું આ સમજાવતો જઉં છું કે પ્રક્રિયકો એક અને નિપજની અંદર આની આગળ આપણે કેટલા લગાવ્યા, તો ચાર લગાવી દીધા. આ ઓક્સિજન શું કરીએ છીએ, આપણે સરખો કરીએ છીએ, ઓક્સિજન સરખો કરીએ એટલે ચાર લગાવી દે. ઓક્સિજન અહીંયા તો ચાર હતા, અહીંયા ચાર કરી દીધા. એના પછી હવે આપણી પાસે આ ઓક્સિજન સંતુલિત થઈ ગયો, તો આ બંને રહ્યા, તો બાકીના બંને માંથી પહેલા હાઇડ્રોજનને સંતુલિત કરવા. એટલે હાઇડ્રોજનને સંતુલિત કરીએ, તો હાઇડ્રોજન શરૂઆતમાં અને પછી એમાં કઈ રીતે એની જરૂરી છે પ્રમાણે, તો શરૂઆતની અંદર હાઇડ્રોજન, એટલે અહીંયા હાઇડ્રોજન છે, નિપજની અંદર અહીંયા છે. પણ અહીંયા આપણે હાઇડ્રોજનની આગળ આપણે કેટલા લગાવી દીધા છે, ચાર. તો આ ચાર દો કેટલા થઈ ગયા, આઠ. અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે, તો કે બે છે. તો આને આપણે એક વડે ગુણીએ, તો આઠ એકા આઠ અને બે ચોગા આઠ, એટલે બંને કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. એટલે આપણને એવી ખબર પડી ગઈ કે અહીંયા જે હાઇડ્રોજન છે એને આપણે કેટલા વડે ગુણવા પડશે, તો ચાર વડે. તો આપણે એને ચાર વડે ગુણી દઈએ, એટલે આ પણ થઈ ગયું. હવે આપણી પાસે રહ્યો એફી, એફીને સંતુલિત કરો. તો એફીને સંતુલિત કરવા તમે ચેક કરો, એફી અહીંયા ત્રણ છે ને અહીંયા એફી કેટલો છે, એક જ છે. તો આપણે અહીંયા પણ આગળ શું લગાવી દઈએ છીએ, એફી આગળ શું લગાવીએ છીએ, ત્રણ. તો અહીંયા આપણે એફી આગળ શું લગાવી દઈએ, ત્રણ. હવે ચેક કરો, એફી ત્રણ ત્રણ, ઓક્સિજન ચાર ચાર, હાઇડ્રોજન ચાર દુ આઠ, તો ચાર દુ આઠ છે. એના પછી પગલું છ, ભૌતિક અવસ્થાઓ દર્શાવવાની છે. ભૌતિક અવસ્થાઓ એમાં શું કહેવા માંગે છે, તો કે જો ઘન પદાર્થ હોય તો એને સોલિડ લખાય એટલે એસ લખાય, પ્રવાહી હોય એટલે લિક્વિડ કહેવાય તો એલ લખાય, વાયુ હોય તો જી લખાય, અને કોઈ જલીય દ્રાવણ અથવા જલીય અવસ્થા હોય તો એને એક્યુ લખાય, એક્યુ. એટલે બધાની ભૌતિક અવસ્થા લખીએ, ત્યાં એફી છે એસ, પાણીની વરાળ તો જી, આ છે એસ, અને હાઇડ્રોજન ગેસ તો વાય, આવી રીતે લખાય. ઘણીવાર એવું પણ બને કે તાપમાન દબાણ અને તાપમાન દબાણ ઉદ્દીપક આપ્યું હોય તો તીરની ઉપર અથવા નીચેની બાજુ આપણે તાપમાન દબાણ કે ઉદ્દીપક લખીએ છીએ. આ સિવાય કે આ જે છે પદ્ધતિ એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ પણ કહે છે. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ પણ કહેવાય છે. આપણે શું કરીએ છીએ, તો કે રાસાયણિક સમીકરણને સંતુલિત આપણે સ્ટેપ વાઇઝ કર્યું, પછી એકદમ પરફેક્ટ ફાવી જાય તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો.